ધોરણ દસના નબળા પરિણામે શાળાના આચાર્યથી લઈને શિક્ષકોની ઊંઘ હરામ કરી દીધી મહેનતમાં ક્યાં કચાશ રહી એ તપાસવાનું શિક્ષક ગણે શરૂ કર્યું આમ જુઓ તો કોઈ પણ કાર્યમાં સફળતા અથવા નિષ્ફળતા મળી જ શકે સફળ થઈએ તો હર્ષ વહેંચીએ અને નિષ્ફળ થઈએ તો દુઃખી થવાની જગ્યાએ કચાશ ક્યાં રહી તે તપાસી ભૂલોને સુધારવાનું કરીએ સાબરકાંઠાના ખેડબ્રહ્માના શ્યામનગર ગામની હાઈસ્કૂલના શિક્ષકોએ પણ ભૂલો સુધારવાનું શરૂ કર્યું ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશને શ્યામનગરની હાઈસ્કૂલમાં શિક્ષકની ઘટની પૂર્તિ કરેલી અમે મૂકેલા શિક્ષિકા નિર્મલા બહેન આ અંગે શું કહે છે એ સાંભળીએ આ સ્કૂલની અંદર આજુબાજુના વિસ્તારમાંથી બાળકો ભણવા માટે આવે છે જેમાં વણ જરા વનવાસી ભાઈઓ બહેનો છે અને ઠાકોર પરિવારના બાળકો પણ અહીંયા આ સ્કૂલની અંદર ભણવા માટે આવે છે એ બાળકોનું બેકગ્રાઉન્ડ ખરેખર ખૂબ જ પુઅર છે અને એ લોકોને એજ્યુકેશનની નીડ છે ખાસ કરી અને આ સ્કૂલની અંદર બાળકોમાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષય ખૂબ જ કાચો હોય છે અને બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ પણ આ બાળકોનું લગભગ ખૂબ નીચું આવતું હોય છે નિશાળમાં ભણતા બાળકો ઘરે જાય પછી ઘરે મહેનત કરતા હશે વાલીઓ એમના પર ધ્યાન આપતા હશે એવું શિક્ષકોએ માનેલું પણ વાલીઓ પોતે ઓછું ભણેલા એ પોતાના બાળકો સરસ જગ્યાએ પહોંચે પગભર થાય પોતે વેઠે છે એવી વિપદા એમને વેઠવી ન પડે એવા સમણાં સેવે અને ભણતરથી એ સમણા સાકાર થશે એમ માને પણ બાળકોને ઘરે ભણાવવા પ્રોત્સાહિત કરવાનું એ જાજુ ન કરી શકે અલબત્તી બાબતની સમજ પણ નહીં આમ વાલીઓ ઈચ્છે તો પણ બાળકો પાછળ બહુ મહેનત ન કરી શકે એવું અમને લાગ્યું હાઈસ્કૂલે વધુ એક શિક્ષકની ફાઉન્ડેશન પાસેથી પાછી માગણી કરી અને અમે ધરતી બેનને આપ્યા હું જ્યારે ક્લાસમાં નવી નવી આવી હતી ને એ વખતે મારા જોડે વાતચીત કરતાં જ એમને ડર લાગતો તો બેન કેવા હશે શું કહેશે એમ પણ પછી જેમ જેમ મેં એમના સાથે ફ્રેન્ડ જેમ એમના સાથે વાતચીત કરવાનું ચાલુ રાખી પછી મેં બે દિવસ પછી મેં ભણાવવાનું તો ચાલુ કરીશ બે દિવસ સુધી મેં એમના જોડે વાતચીત કરવાની જ ચાલુ રાખી આખરે શાળાના નબળા પરિણામને લઈને શાળાના શિક્ષકોએ આચાર્યએ મળીને એક રણનીતિ ઘડી શું રણનીતિ ઘડી જાણીએ શાળાના આચાર્ય અને ધરતીબેન પાસેથી આપણા જે ધોરણ દસમાના બાળકો છે એમનું પરિણામ ઊંચું લાવવા માટે આપણે બધા આપણા બાળકો જે સંખ્યા છે એ સંખ્યાને આપણે બધા ચાર ચાર કે પોચ પોચના ગ્રુપમાં આપણે વેચી લઈએ અને એ બાળકોનું એક જ વિષયમાં આપણા આપણા પૂરતા વિષયનું નહીં પરંતુ બધા જ વિષયમાં આપણે એમને માર્ગદર્શન આપીએ અને માર્ગદર્શન વતી એ બાળકોનો સુંદર સુચારું સારો અભ્યાસક્રમ થાય એવા આપણે બધા પ્રયત્નો કરીએ એ ચારના દરેક સબ્જેક્ટ જોવાના ચેક કરવાના એમના જે એમના કઈ નબળાઈ હોય એ સુધારવાની એમને સપોર્ટ કરવાનો શાળાના સમય સિવાય પણ બાળકોને ભણાવવાનું ફાઉન્ડેશનના શિક્ષકો કરે ફાઉન્ડેશન દ્વારા લેવાતી વીસ માર્ક્સની પરીક્ષામાં પહેલાં વિદ્યાર્થીઓ માંડ ચાર પાંચ માર્ક્સ લાવતા પણ સતત પ્રયત્નથી વિદ્યાર્થીઓ બારથી ચૌદ માર્ક્સે પહોંચ્યા પોતાની શાળાનું ધોરણ દસનું પરિણામ ઊંચું લાવવાનો નિર્ધાર શાળાના શિક્ષકોએ કર્યો જે ટીમ થી પૂર્ણ થશે એવું લાગી રહ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને તંત્ર તેમજ ફાઉન્ડેશનની આખી અમારી ટીમ શ્યામનગર હાઈસ્કૂલના શિક્ષકોને આ બાબતે પ્રોત્સાહિત કરે એક નિર્ધાર શું કરી શકે તે આપણે બે હજાર ચોવીસમાં ધોરણ દસની પરીક્ષાઓ લેવાશે એના પરિણામ આવશે ત્યારે આપણે જોઈ શકીશું પણ મજાની વાત અહીંયા કટિબદ્ધતાની છે દરેક ગામની શાળા હાઈસ્કૂલ આ પ્રકારે જો કટિબદ્ધ થાય તો દેશનું એક પણ બાળક સારા અને ગુણવત્તા સભર શિક્ષણથી વંચિત ન રહે સૌ કટિબદ્ધ થાય એવી અભ્યર્થના સાથે